गुणशालिनञ्चिदचिदि व्याप्तं च जीवे जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा सयान् स्वामी महाराज निजय अक्षरपुरुषोत्तम महाराज निजय स्वामी महाराज निजय भगजि महाराज निजय शास्त्रिजि महाराज निजय જય પ્રમુખ સ્વામી મહારાજની આજથી આપણે છ દિવસ માટે લિખિતન શાસ્ત્રી યજ્ઞ એ ગ્રંથ ઉપર પારાયણનો લાભ લેવાના છીએ લિખિતન યજ્ઞ દાસજી આ જે ગ્રંથ છે બહુ વિશિષ્ટ ગ્રંથ છે સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથની રચના થતી હોય ત્યારે એ ગ્રંથ કરતાને એવી ખબર હોય કે હું ગ્રંથ કરું છું પણ આ એક એવો વિશિષ્ટ ગ્રંથ છે કે જે ગ્રંથ કોઈ બનાવવા માટે બન્યો નથી બની ગયો છે સહેજે બની ગયો છે જ્યારે આપણે પુરાણોની વાત વાંચીએ ઇતિહાસની વાત વાંચીએ એ બધાની અંદર એનો હેતુ કેવો હોય છે ઘણી વખત કેટલાક ગ્રંથો છે કંઈક વિષાદમાંથી ઉત્પન્ન થયા છે કેટલાક ગ્રંથો છે એ કંઈક અજ્ઞાનમાંથી થોડીક જ્ઞાનની ઝાંખી થઈ અને પછી કંઈક નવું કરવા માટેની ઈચ્છાથી ઉત્પન્ન થયા છે ઘણા બધા ગ્રંથો લોકોને કંઈક નવું જણાવવા માટે થયા છે આવી જુદી જુદી વસ્તુ રામાયણનો પ્રારંભ જે છે એનો એવી રીતે થાય છે કે એકવાર મહર્ષિ વાલ્મિક હતા અને પોતે નદીએ સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરીને પાછા આવતા હતા એ વખતે એમણે એક ક્રૌંચ પક્ષીના યુગલને ક્રીડા કરતું જોયું બહુ રમણીય વાતાવરણ હતું અને ક્રૌંચ પક્ષી હતા એ ક્રીડા કરતા હતા અને વાલ્મિકી ઋષિએ જોયું પોતે બહુ પુલકિત થઈ ગયા પણ એ જ વખતે અચાનક એવું થયું કે એક પારધી હતો એણે પોતે એક બાણ માર્યું અને એ બેમાંથી એક પક્ષી વિંધાઈને નીચે પડ્યું ત્યારે બીજું જે પક્ષી હતું એને એટલો બધો દુઃખ થયું કે એ પણ પેલા પક્ષીની પાછળ નીચે એમનેમ પડ્યું અને પછી એ માથું પટકારી પટકારી અને પોતાના જે યુગલ પક્ષી હતું પોતાનું પ્રિયતમ એની પાછળ મરી ગયું આ જે ક્રૂર દ્રષ્ટિએ આ કરુણ દ્રશ્ય જે જોયું એ વખતે વાલ્મીકીજીનું હૃદય હતું એ અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું બહુ શોખ થયો એમને અને એ સંતાપની અંદર એના હૃદયમાંથી જે શબ્દો નીકળ્યા એ કંઈક શ્લોકબદ્ધ થઈને અને વિશ્વના ઇતિહાસની અંદર પહેલી વખત અનુષ્ટુપ છંદના શ્લોકની રચના થઈ અને એમને અંતરથી પ્રેરણા થઈ કે આવી રીતે તો અનુષ્ટુપ છંદની અંદર શ્લોકો બની શકે છે હા તો આમાં મારે કંઈક સારું બનાવવું જોઈએ અને એમને પછી ઈચ્છા થઈ કે આપણે કોઈ એવા પુરુષનું ચરિત્ર લખીએ જેમાંથી બધાને પ્રેરણા મળે અને એમને દશરથ પુત્ર રામનું ચરિત્ર છે લખ્યું શ્રીમદ ભાગવતનો પ્રારંભ એવી રીતે થાય છે કે સરસ્વતીને નદીને કિનારે જ્યારે વ્યાસજી પોતે ઉદાસ થઈને બેઠા હતા અને એ વખતે ત્યાં આગળ નારદજી પધાર્યા અને નારદજીના ચહેરા પરથી ખબર પડી કે એમને કીધું વ્યાસજીને કે કેમ તમામ ઉદાસ થઈને બેઠા છો સાવ ધોયેલા મૂળા જેવું મોઢું લઈને એટલે વ્યાસજીએ વાત કરી કે નારદજી તમે મારા અંતરના ભાવને ખરેખર પકડ્યો મને પણ ખબર પડતી નથી કે મને કેમ આટલી બધી ઉદાસીનતા છે કારણ કે મેં લોકોના કલ્યાણ માટે કેટલું બધું કાર્ય કર્યું મેં વેદના વિભાગો કર્યા બ્રહ્મસૂત્રોની રચના કરી સત્તર પુરાણોની રચના કરી અને મહાભારત જો ઇતિહાસ ગ્રંથ રચ્યો ને જેના માટે એવું કહી શકાય કે યન્ન ભારત તન્ન ભારત બધું જ લખી નાખ્યું મેં પણ છતાંય મને પ્રશ્ન એ થાય છે કેમ મને શાંતિની અનુભૂતિ થતી નથી મને આટલો બધો ઉદ્વેગ કંઈક અધૂરું પૂર્ણકામ પણ એ વખતે કીધું કે તમે હજી પ્રગટના ચરિત્રનું ગાન કર્યું નથી ભક્તિભાવપૂર્વક જ્યારે તમે પ્રગટના ચરિત્રનું ગાન કરશો ત્યારે તમને અંતરમાં શાંતિની અનુભૂતિ થશે અને પછી વ્યાસજીએ ગ્રંથની રચના કરી તો કંઈક શોકમાંથી શરૂઆત થઈ છે રામાયણની શરૂઆત એ પણ કંઈક દુઃખનો ભાવ થયો ને એમાંથી પછી એમને આ શ્લોક શરૂઆત કરી રામાયણ ગ્રંથની અને ભાગવતની શરૂઆત પણ એ રીતે થઈ છે હવે આ ગ્રંથની શરૂઆત કઈ રીતે થઈ છે કેવા સંજોગોમાં થઈ છે જો આ ગ્રંથો મહિમા સમજવું હોય ને તો પહેલાં એ સમજવું પડશે કે આ ગ્રંથ લખવા માટે કંઈ કોઈએ પહેલાં આયોજન નથી કર્યું કે હવે હું એક સારો ગ્રંથ રચીશ અને પછી એ છપાશે અને પછી એની પબ્લિસિટી થશે અને મને રોયલ્ટી મળશે અને પછી મારું ઘરનો પરિવાર ચાલશે લોકો મારી વાહ વાહ કરશે કે મને એકાદું પ્રાઇઝ મળી જશે આવી કોઈ અપેક્ષાથી આ ગ્રંથ નથી રચાયો આ ગ્રંથ રચનારા જે પુરુષો હતા એ પોતે જે જીવતા હતા એ જ પોતે લખવા માંડ્યા અને લખવાનો હેતુ શું હતો જો આ જેમ જેમ આ ગ્રંથની અંદર આપણે આગળ વધતા જઈશું ને એમ એમ ખબર પડશે આ ગ્રંથના કરતા કોઈ પ્રોફેશનલ લેખકો હતા જ નહીં કોઈ પોતે કોઈ કોઈ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદરથી કોઈ લિટરેચરની ડિગ્રી પ્રાપ્ત અને પછી લખવા બેઠા એવા પુરુષો નથી આ પુરુષોએ કંઈ પોતે પોતાની વિદવત્તા પ્રદર્શિત કરવા માટે લખ્યું જ નથી આના લખનાર છે શાસ્ત્રીજી મહારાજ એની અંદર અક્ષરો છે યોગીજી મહારાજમાં એમાં લખનાર છે સદગુરુ નિર્ગુંડા સ્વામી એમાં જેને લખ્યું છે એ છે ભગતજી મહારાજ એમાં લખનારા પુરુષ છે જાગા સ્વામી એમાં લખ્યું છે વિજ્ઞાન સ્વામી એની અંદર લખ્યું છે આચાર્ય વિહારીલાલજી મહારાજ એમાં લખ્યું છે હરિપ્રસાદ મંછારામ ચોક્સી અને એની અંદર જે લખ્યું છે એ છે પ્રમુખ સ્વામી મહારાજ હવે આ જે પુરુષોએ લખ્યું છે એ એટલા શુદ્ધ હૃદયના પુરુષો છે એટલા સિદ્ધાંતનિષ્ઠ પુરુષો છે કે એના અક્ષરે અક્ષરે આપણને એની અનુભૂતિ થયા વિના રહેતી નથી આમ તો જો કે આનો આપણે અભ્યાસ કરીએ એ અભ્યાસ કરતા કરતા આપણે વાતાવરણમાં જતા રહે ને એવું લાગે છે ઇતિહાસના ના પૃષ્ઠો જાણે ખુલવા માંડે અને પછી જો એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે તો આપણા રૂવાડા બેઠા થઈ જાય એવી આ વસ્તુ છે પણ છતાં પણ એક વસ્તુ હકીકત છે કે જે વાતાવરણની અંદર આ બધા પ્રસંગો બન્યા છે ને એ આપણે ગમે તેટલી કલ્પના કરશું તો એવી અનુભૂતિ તો નહીં જ થાય નહીં જ થાય કઈ સંજોગોમાં આ બધા ગ્રંથો રચાયેલા છે જેમ પેલું કોઈ એક પૈસાદારની દીકરી હતી ને એ સ્કૂલમાં ભણતી હતી અને એના બાપા બિલિયોનેર અને સ્કૂલની અંદર એના જે ટીચર હતા એમને સબ્જેક્ટ આપ્યો કે ગરીબી ઉપર લેખ લખીને કાલ એક નિબંધ લખીને આવજો એનો સબ્જેક્ટ શું હતો ગરીબી હવે એ બિચારીને ખબર નહીં કે ગરીબી શું કહેવાય એટલે પછી એણે બીજે દિવસે નિબંધ લખ્યો કે એક છોકરી હતી ને એ બહુ જ ગરીબ હતી અત્યંત ગરીબ એટલી બધી ગરીબ કે એના ડેડી પણ ગરીબ હતા એની મમ્મી હતી એ પણ ગરીબ હતી એનો બંગલો હતો ને એ પણ ગરીબ હતો એની નવી કાર પણ ગરીબ અરે એની મોટી મોટી દસ ફેક્ટરીઓ બધી ગરીબ હતી એના બધા સો નોકરો હતા એ બધા ગરીબ આટલી બધી ગરીબ પરિસ્થિતિમાં જીવતી હતી હવે એને ક્યાંથી ખબર પડે કે આ શું ગરીબી કહેવાય એમ આપણે છે ને કોઈ આમ એર કન્ડિશન રૂમમાં બેઠા બેઠા સહારાના રણનું વર્ણન કરે ને એવી પરિસ્થિતિ આપણી છે આ જે સંજોગો છે ને બધા કે કઈ પરિસ્થિતિમાંથી એ પસાર થયા હશે ખાલી આપણે શાબ્દિક અનુસંધાન એનું કરશું તોય ખ્યાલ આવશે કે કયા સંજોગોમાંથી એ પુરુષ એ પસાર થયા આ ગ્રંથ એમની સમાધિ ભાષામાં લખાયેલો છે નિર્ગુંડા સ્વામી જ્યારે પત્ર લખવા બેઠા હોય એ લખે છે પોતે આફ્રિકા હરિભક્તોને કે અત્યારે મારા શરીરે આમ કસર જેવું છે તાવ છે મારો બરડો છે ને ફાટે છે રાતના નવ વાગે મેં લખવાની શરૂઆત કરી છે અત્યારે રાતના બે વાગ્યા છે સવારે ચાર વાગે પત્ર પૂરો થશે અને પછી હું તમને પોસ્ટ કરીશ પિસ્તાલીસ પિસ્તાલીસ પાનાના પત્રો એમણે જે સંજોગોમાં કંઈ અસ્મિતાથી લખ્યા હશે કેવા 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 ઉદ્દેશથી એમને લખ્યા હશે સમજી શક્યા છે નહીં જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુનને ઉદ્બોધી અને અર્જુનને એ વખતે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનું અદભુત માર્ગદર્શન એમને આપ્યું અને વિશ્વનો એક અજોડ ગ્રંથ એ વખતે રચાઈ ગયો મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે ત્યાર પછી ઘણા વર્ષો પછી અર્જુનને એકવાર ફરી વિચાર આવ્યો મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું હતું અને બધું થાળે પડી ગયું હતું અને એકવાર નિરાતનો સમય હતો અને કૃષ્ણ ભગવાનને અર્જુન બેઠા હતા ને એ વખતે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ તમે મને પેલી યુદ્ધ થયું મહાભારતનું અને એ વખતે આમ બે સેનાઓ ઊભી હતી અને એની વચ્ચે તમે મને પેલો ઉપદેશ આપ્યો તો ને ફરી વાર આપો ને એટલે એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે એ દિવસો ગયા એ એ સંજોગો જે હતા ને એ મારી સમાધિ ભાવનાની અંદર મેં અતિ ઉચ્ચ સ્થિતિમાં રહીને એ એ ઉપદેશ બોલાયો તો એ ફરી ના થાય એ ફરી ન થાય અર્જુનનો બહુ આગ્રહ હતો એટલે પછી શ્રી કૃષ્ણ રિપીટ કર્યું છે અને એને મહાભારતમાં અનુગીતા કહેવામાં આવે છે એના શ્લોકો પણ મહાભારત છે પણ જે ચામ ગીતામાં છે અનુગીતામાં નથી કારણ કે જે સંજોગોમાં એ વાત થઈ હોય ને આ પુરુષોએ જે શબ્દો લખ્યા છે ને એ સંજોગોમાં લખેલા છે જ્યારે આમ બે બાજુ સેનાઓ ઊભી હોય અને એની તો તલવારો ઉડતી બધી અને એમાં જે શબ્દો નીકળે કેવા હોય તો એ સંજોગોમાં લખાયેલા છે તો આ જો આપણને સમજાય તો ખરેખર આપણા અંતરની અંદર એક અસ્મિતાની એક વિશાળ ભાવના ઊભી થાય એવો આ ગ્રંથ છે તો એનું અનુસંધાન કરતાં કરતાં આપણે સાથે આગળ વધતા જઈશું ગ્રંથનો પ્રવેશ કરતાં પહેલાં આપણે આ ગ્રંથ કઈ રીતે બન્યો છે એની થોડો ઇતિહાસ સાધારણ કારણ કે આ ગ્રંથ માટે જો સૌથી વધુ આભાર માનવો જોઈએ તો સદગુરુ નિર્ગુંડા સ્વામીનો આપણે માનવો જોઈએ કારણ કે જ્યારે આવા કમ્પ્યુટર્સ નહોતા આવી ફાઇલોની સિસ્ટમ નથી આવા બધી ઓફિસીસ નથી બધી અને આવું કંઈ સંસ્થાનું વ્યવસ્થિત તંત્ર નહોતું ચાલતું એ વખતે પણ નિર્ગુંડા સ્વામીએ આ બધા આટલા અમૂલ્ય પત્રો સાચવી રાખ્યા આ એમણે એમની પાસે ઇતિહાસ દ્રષ્ટિ હતી રાખ્યા અને કેટલી હદ સુધી કેટલાક પોતે લખેલા પત્રો પણ પોતે રાખી લીધા છે વીસ વીસ પચીસ પચીસ પાનાના પત્રો અરે કેટલાક તો દોઢસો દોઢસો પાનાના પત્રો એમણે લખેલા છે એ બધા એ વખતે ઝેરોક્ષ મશીન નતા તો શું કરે જે પત્ર પોતે પોસ્ટ કરે ને એની કોપી કરે આ આવી શ્રદ્ધા છે આપણી દોઢસો બાદ નો પત્ર હોય એની કોપી કરીને પોતે રાખી મૂકે અને એવા બધા પત્રો એમને બધા પોતાના ભેગા કરેલા શાસ્ત્રીજી મહારાજનો કોઈ સારો પત્ર હોય ને તો એની કોપી કરી રાખે યોગીજી મહારાજે કોઈને પત્ર લખ્યો હોય એની કોપી પોતે કરીને પોતાની પાસે રાખી મૂકે આવા બધા પત્રો વર્ષો સુધી ક્યારે ઉપયોગ થશે એવો કઈ એમને વિચાર નહોતો કર્યો બસ રાખી મૂકેલા ઘણા બધા સમય સુધી તે પત્ર એમને પડી રહ્યા અને પછી સુરતની અંદર આપણા જે ટ્રસ્ટી હતા મગનભાઈ એમની પાસે હતા પછી એમના દીકરા હરિકૃષ્ણભાઈ પાસે આવેલા અને પછી બોચાસણની અંદર ઘણા વર્ષો સુધી પડેલા અમુક હર્ષદ કાકા પાસે હતા પછી એ બધા ઈશ્વરચરણ સ્વામી પાસે વર્ષોથી અમદાવાદની અંદર એક પેટીની અંદર પડી રહ્યા હતા હવે એમાં એક પેટીમાં તો વરસાદનું પાણી આવ્યું એટલે બધા કોવાઈને જતા રહ્યા હતા એક પેટીની અંદર બાકી રહ્યા હતા અને એ પછી ઈશ્વરચરણ સ્વામીએ પોતે વિવેકપ્રિય સ્વામીને આપ્યા અને કીધું કે તમે જરાનું સંશોધન કરો અને પછી જો આની અંદર શું શું મળે એવું છે કંઈ સારું મળ્યું હતું તો અને પછી એમણે ખોલ્યું અને એક એક પત્ર ઉકેલતા ગયા ઇતિહાસ ખુલતો ગયો અને એમાંથી જે પ્રાપ્ત થયું અદ્ભુત છે અને એની અંદર કુલ ચારસો ને ચોપન પત્રો આ બે ગ્રંથ બે ભાગની અંદર પુસ્તક પ્રકાશિત થયું છે એની અંદર સંગ્રહાલય છે પણ એ બહુ અદ્ભુત ગ્રંથ એ આપણી સમક્ષ તૈયાર થઈને આવ્યો છે તો એનો આપણે આ અઠવાડિયા દરમિયાન લાભ લેવાના છીએ આ પત્રો માટે એવું કહી શકાય કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનના ઇતિહાસના મૂર્તિમાન દસ્તાવેજો છે આ બધા ડોક્યુમેન્ટ્સ છે બધા એક એક પત્ર હવે એને આપણે સમજતા પહેલાં શરૂઆતની અંદર આપણે થોડો ઉપાસનાની ભૂમિકા એનો ઇતિહાસ એનો થોડો અભ્યાસ કરશું તો ખ્યાલ આવશે કે કયા સંજોગોમાંથી આ પુરુષો છે એ પસાર થયા છે એક વસ્તુ કહી શકાય કે આ પત્રોની અંદરથી આપણને સૌથી વધુ વસ્તુ સ્પષ્ટપણે જોવા મળતી હોય તો એ છે આ પુરુષોની સચ્ચાઈ એક જ વસ્તુ માટે શાસ્ત્રીમાં જ બહાર નીકળેલા સત્ય માટે વિવેકાનંદ સ્વામીએ પોતે એવી વાત કરી છે કે સત્ય છે ને ક્યારેય કોઈને નમી દેતું નથી એ પ્રાચીન હોય કે અર્ચી પણ સમાજને એકવાર સત્યની સામે નમતું મૂકવું પડે છે સત્ય છે ને એ ક્યારેય કોઈની સામે નમતું નથી શાસ્ત્રીજી મહારાજ પાસે સચ્ચાઈ હતી એમની પાસે કોઈ દંભ નહોતો એમની પાસે કોઈ સ્વાર્થની વાત નહોતી કોઈને કંઈ મનાવા પટાવવાની વાત નહોતી કોઈને છેતરપિંડી કરવાની વાત નહોતી બસ એમની પાસે સત્ય હતું અને સત્યને માટે પોતે હોમાઈ ગયા એક વખત શાસ્ત્રીજી મહારાજે જે પત્ર લખેલો છે આફ્રિકાના હરિભક્તો પર અને એમની અંદર પોતે લખે છે શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં જ લખીએ તારીખ સાત બાર આડત્રીસનો દિવસ છે અને નૈરોબી હરિભક્તો પર પત્ર લખે છે શાસ્ત્રીજીમાં જ કહે છે જો સાંભળવા જેવું છે કે વિશેષ મને ખોટી ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણું પાપ છે માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચા બોલો પ્રામાણિક પુરુષ હો એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ વાત ખચિત માનજો ને ભક્ત તથા જાગા ભક્ત પરમ એકાંતિક સત્પુરુષ છે ને સ્વામીના કૃપાપાત્ર છે અને તે દ્વારા જ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તી છે એમ જાણશો ને અત્યારે તન મન ધનથી સત્સંગની સેવા કરશો ને સત્સંગ વૃદ્ધિ પામે તેમાં તત્પર થઈને મળશો આવો અલૌકિક વખત પછી મળશે નહીં શાસ્ત્રીમાં જ કે એટલું તો માનો કું સાચા બોલું પુરુષ છું એમના જીવન સામે જ્યારે આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે એમને સત્ય માટે ક્યારેય નમતું મૂક્યું નથી સિદ્ધાંત માટે ક્યારેય સમાધાન નહીં ભલે ગમે તેટલું સહન કરવું પડે એ બધું સહન કરશે પણ સિદ્ધાંતમાં ક્યારેય પોતે ઢીલું મૂક્યું નથી બીજો એક પત્ર એ નિર્ગુંડા સ્વામી લખેલો છે સમજવા જેવો છે શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલથી બહાર નીકળેલા ત્યારે આ એમની સચ્ચાઈ જો જોઈને એટલા માટે જ એમની સાથે વડતાલના ધુરંધર કોઠારીઓ નીકળી ગયા હતા કોઠારી જેઠા ભગત એ વખતે ઇંગ્લિશ મીડિયમની અંદર પોતે ગ્રેજ્યુએશન કરેલું અને ત્યાં આગળ જબરજસ્ત મોટી એમની પ્રતિભા હતી એમની શુરવીરતા અને એની સાથે એમની વ્યવહાર કુશળતા આચાર્ય મહારાજ અને ગોવર્ધનભાઈ કોઠારીના જમણા હાથ જેવા કહેવાય એવા કોઠારી જેઠા ભગત જેને આપણે નિર્ગુંડા સ્વામી કહીએ છીએ એ શાસ્ત્રીજી મહારાજની સાથે નીકળી ગયા જાહો જલાલીનો ત્યાગ કરીને કોઠારી શંકર ભગત એ વખતની કોઠારીની સત્તા કેવી હતી ખબર છે કોઠારીની સત્તા એટલી એ એ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય સુપ્રિન્ટેન્ડન્ટ નહીં અત્યારે શું કહેવાય છે પેલો સરમુખત્યાર એટલી સત્તા કહેવાય કોઠારીને બીજા કોઈની પરમિશન લેવાની નહીં કોઠારી જો ધારે ને તો બધા જ સાધુને ધોળા પહેરાવીને ઘર ભેગા કરી શકે આ કોઠારીની સત્તા હતી હવે એવા બધા ધુરંધર કોઠારીઓ મુંબઈ મંદિરના કોઠારી અને વડોદરા મંદિરના કોઠારી અને ત્યાં વડતાલના અને સારંગપુરના આ બધા કોઠારીઓ હતા કોઠારી જેઠા ભગત નીકળ્યા ગયા કોઠારી શંકર ભગત નીકળી ગયા કોઠારી બેચર ભગત નીકળી ગયા કોઠારી જીભાઈ કોઠારી પ્રભુદાસ હવે આ બધા હતા ને ધુરંધર હતા બધા વર્તનની અંદર અત્યંત શુદ્ધ અને એમની સામે કોઈ આંગળી ચિંધી શકે નહીં હવે એ લોકોને વડતાલમાં શું ખામી હતી શેના માટે નીકળ્યા એક જ વસ્તુથી શાસ્ત્રીજી માનની સચ્ચાઈ અને એ આપણને નિર્ગુંડા સ્વામીના એક પત્રોના શબ્દો પરથી સાંભળવા મળે છે નિર્ગુંડા સ્વામી એક કાગળનીને લખે છે કે અમે કોઈ પક્ષા પક્ષીથી અગર કોઈને દબાવવા અગર અભિમાને કરીને કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ અગર વરતાલ ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંશને માર્યાનું પાપ છે આ આ શબ્દો જુઓ કેટલી સચ્ચાઈ અને પછી કહે છે કે આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય જણાવ્યો છે વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના હોય તો પણ ઉપર પ્રમાણે સોગંદ છે કોટાન કોટી પરમહંશને માર્યાનું પાપ પોતાની માથે લેવા તૈયાર છે એ પોતે સાચા છેનું કેટલું કન્વિક્શન હશે આ વસ્તુ આમ જ છે એની દ્રઢતા કેટલી હશે આ નિર્ગુંડા સ્વામી અને આ શાસ્ત્રીજી મહારાજ એમણે જે કરેલું છે શેના માટે કરેલું છે એ સમજવા માટે આપણે થોડું પાછળ જોવું પડશે થોડા ઇતિહાસની અંદર આગળ જઈએ શ્રીજી મહારાજના વખતથી યોગીજી મહારાજ એક બહુ નાની વાર્તા કહેતા સમજવા જેવી એના પરથી આપણે આના પર આવીશું યોગીજી મહારાજ કહેતા કે એક છે ને બે મિત્રો હતા એક હતો આંધળો અને એક હતો લંગડો હવે આંધળો હતો ને એ શું કરે જોઈ ના શકે લંગડો હતો એ ચાલી ના શકે બંને મિત્રો પાકા પણ એટલે બંને એવા એકબીજાની સાથે હળી મળી ગયેલા એકબીજાનું કામ કરી નાખે એટલે શું કરે આંધળાને જો કંઈ જવું હોય ને તો લંગડાને પોતાને ખભા પર બેસાડી દે એટલે પછી લંગડાના લંગડાનું એન્જિન અને આંધળાનું સ્ટેરિંગ વ્હીલ અરે લંગડાનું સ્ટેરિંગ વ્હીલ અને આંધળાનું એન્જિન એક એક અહીંયાથી આમ લઈ જાય આમ લઈ જાય એ ડિરેક્શન આપ્યા કરે અને પેલો આંધળો છે એ હાલા કરે ખભા ઉપર ચડાવી જાય પેલા લંગડાને એટલે હવે એવી રીતે રોજ બંને બધા ભેગા થાય ને હરે ફરે મજા કરે એક વખત એવું થયું કે બંને જણ બેઠા હતા ને એ વખતે આંધળાએ વાત કરી આંધળો છે ને શકુના વલીને જાણતો હતો એટલે સુકનની ખબર પડે કે કોને શુકન કહેવાય અને કોને અપશુકન કહેવાય એટલે એણે પેલા લંગડાને વાત કરી કે લંગડા જો આપણી આંખ ખુલ્લી હોય અને કાળી દેવચકલી આપણી સામે એક હળનું સગન હોય એમાંથી ત્રણ વાર પસાર થઈ જાય અને જો આપણી આંખ ફરકે નહીં તો એને સારામાં સારું શુકન કહેવાય પછી દુનિયામાં કોઈ આપણને પાછા પાડી શકે નહીં આ બધું લંગડાને યાદ રહી ગયું હતું હવે એક વાર ખેતરની અંદર બંને બેઠા હતા અને ગપ્પા મારતા હતા એ વખતે પેલો લંગડો જોતો હતો અને ત્યાં એક કાળી દેવચકલી આવી અને સામે જ હળ પડ્યું હતું અને હળના સગનમાંથી નીકળી ગઈ બીજી વાર નીકળી ત્રીજી વાર નીકળી અને જતી રહી અને લંગડો ખુશ આંધળા ગજબ થઈ ગયો કે શું થયું કે કાળી દેવચકલી હળના સગન માંથી ત્રણ વાર પસાર થઈ ગઈ કે તે જોયું કે હા જોયું તારી આંખ ફરકી હતી કે જરાય નહોતી ફરકી તો કે ફતેહ કર હવે કોઈ દુનિયામાં આપણને પાછા પાડી શકે એમ નથી બે મારા ખભા ઉપર ક્યાં જવું છે કે બસ હાલવા જ મને લઈ જા અને પછી તો બંને હાલવા માંડ્યા અને નજીકનું શેર હતું બપોરના બાર વાગ્યાનો સમય થયો હતો અને બજારની વચ્ચે બંને હાલતા હાલતા નીકળ્યા અને એ વખતે આંધલાએ કીધું કે લંગડા હારામ હારી દુકાન દેખાય એમાં ચડી જાય એ કે પણ એ તો ઝવેરીની દુકાન મોટી દેખાય કે ચડી જા અંદર કે કોકની દુકાનમાં ચડાય આપણને પૂછ્યા વગર એ કે પેલું કાળી દેવચકલીનું કેમ છે કે એ બરાબર છે ત્રણ વાર પસાર થઈ હતી કે હા ત્રણ વાર આંખ ફરકી હતી કે જરાય નહીં તો કે તો ઘુસી જ કોઈ કાંઈ કરવા નથી એટલે અંદર ચડી ગયા અને પછી કીધું જો શું વાતાવરણ છે એ કે જો સેટ તો દેખાતા નથી નોકર છે ને બધા જોકે ચડ્યા છે એ કે હામે તિજોરી દેખાય કે હા ખુલ્લી છે કે કે ખુલ્લી છે ખોલી નાખ કે એ કે કોકની તિજોરીને અડિયન કોક પકડી નાખે મારી નાખે તો આપણને લઈ જશે હમણાં મતલબ કે કાળી દેવ કેમ છે કે એ બરાબર છે ત્રણ વાર પસાર તો કઈ નહીં નીકળ ખોલ તું તારે અને ખોલ્યું અને કે ઓહો મોતી સોના એ કે તું ભરવા જ ભરવા જ મંડ પણ કે કોઈક પકડી લેશે તો કે કાળી દેવ ચકલીનું કેમ કે બરાબર કે તો ભર કઈ થવાનું નથી અને ભર્યું બરાબર ભર્યું બધું અને પછી ખભે નાખ્યું કે મઢ હાલવા એ કે અલ્યા ઊભી બજારે કોઈક જોઈ જશે તો એ કે કઈ થવાનું નથી કાળી દેવ ચકલીનું કેમ કે બરાબર કે હાલ હાલવા જ મંડ અને ઊભી બધા આંધળોને લંગડો આટલી મોટી દુકાન લૂંટીને હાલ્યા હવે ત્યાં શહેરની બહાર પહોંચ્યા બે ત્રણ ગાઉ આ બાજુ અડધો કલાક થયો શેઠ આવ્યા આમ જમીને ઓળકાર ખાતા ખાતા હંજુ ખાલી બધું એટલે એમણે કીધું કોણે કર્યું આ બધું પેલા નોકરો જઈ ગયા હાફળા ફાફળા થઈ ગયા ત્યાં કોકે વાત કરી કે દુકાનમાંથી નીકળીને કે આંધ્રો લંગડો હમણાં અડધો એક કલાક પહેલાં આ બાજુ નીકળતા હતા એટલે પેલા શેઠે તાત્કાલિક પોલીસ બોલાવી અને બધે ઘોડા ઉપર પોલીસ આવી ગઈ અને તો પેલાનો પીછો કર્યો એ અંદર હવે માંડ પેલા એકાદ બે ગાઉ ગયા હશે તો પાછળથી પોલીસ દેખાડી અને એ વખતે પેલા લંગડાએ કીધું કે આંધળા આવી બન્યું કે શું પાછળ પોલીસની વાર આવે છે પકડી લેશે આપણને આંધળો કે કે કાળી દેવ કેમ છે કે બરાબર છે ત્રણ વાર પસાર આ ત્રણ વાર આંખ ફરકી હતી કે નહોતી ફરકી તો કઈ ચિંતા કરવાની રસ્તા નીચે ઉતરી જાય હાલ બાજુમાં ઉતરી ગયા પેલા દોડ્યા જ ગયા કોઈને દેખાડા જ નહીં આંધળો ને લંગડો પછી થોડી દસ મિનિટ થઈ અને લોકો ઉપર આવ્યા કે હાશ હવે શાંતિ છે હવે કઈ વાંધો નથી ત્યાં તો થોડી વાર થઈને ત્યાં પાછળથી બીજી વાર આવતી દેખાણી અને સામેથી પહેલાં પાછા વળતા હતા દેખાણા અને બંને બાજુના પોલીસોએ આંધળાને લંગડાને જોઈ લી કે આવી ગયા આજ મારી જ નાખવાને આને એટલે બે બાજુથી બંદૂકો તકાણી અને એ વખતે પહેલાં આંધળાએ લંગડાએ કીધું કે હવે મરી ગયા હવે આપણે કોઈ બચવાના નથી કારણ કે એ લોકોએ આપણને જોઈ લીધા છે અને બંદૂકો આપણી સામે બરાબર તાકી દીધી છે મરી જવાના હવે પેલો આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે કે એ બરાબર છે કે તો ચિંતા ના કરીશ તું અને બે બાજુથી ધડાકા થયા અને પેલો આંધળો નીચે બેસી ગયો અને શું થયું ખબર છે બે બાજુ સામ સામે ગોળ્યો કે બધા મરી ગયા પેલા પોલીસો મરી ગયા આ તો વાર્તા છે પણ યોગીજી મહાતાનો સિદ્ધાંત એવો આપતા કે સિદ્ધાંત એ છે કે કાળી દેવચકલી ત્રણ વાર પસાર થઈ એટલે શું તો શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છે આવું દૃઢ સમજાઈ જાય એટલે કાળી દેવચકલી એકવાર પસાર થઈ ગઈ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે સમજાય જાય બીજી વાર કાળી દેવચકલી પસાર થઈ ગઈ અને ત્રીજી વસ્તુ એ કે પ્રગટ છે એ પ્રગટ સ્વરૂપ છે પ્રગટ અક્ષર બ્રહ્મ છે મહારાજ ને સ્વામી બે એમના દ્વારા પ્રગટ મળી ગયા એ જ મોક્ષનો દ્વાર છે ત્રણ વસ્તુ સમજાય જાય એટલે કાળી દેવચકલી ત્રણ વાર પસાર થઈ ગઈ આ વસ્તુ સમજાઈ ગઈ પછી જગતમાં કોઈ આપણને પાછા પાડી શકે નહીં અને આંખ ન ફરકે એટલે શું ખબર છે મનુષ્ય ભાવના છે આંખ ના ફરકવી જોઈએ એટલે એમાં મનુષ્યભાવ ના આવે તો જંગ જીતી ગયા પછી દુનિયા આપણને કઈ કરી શકવાની નથી આપણો મોક્ષ છે ને નક્કી થઈ ગયું અક્ષરધામ આપણા બાપનું છે પણ એ વસ્તુ થાય એના માટે શાસ્ત્રીજી મહારાજ પોતે બહાર નીકળેલા આ ઉપાસના પ્રવર્તનના દસ્તાવેજો છે બધા જો જગતની અંદર ઘણા બધા પ્રકારના દાન ચાલે છે કેટલાક અન્નદાન ચાલે કેટલાક વિદ્યાદાન ચાલે કેટલાક છે બધા વસ્ત્રદાન ને એવું બધું ચાલે પણ આ જે દાન છે ને અભયદાન જન્મો જન્મનું દારિદ્ર ફીટી જાય એક જ વસ્તુ છે આ ઉપાસનાથી શ્રીજી મહારાજ કે બીજો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી શ્રીજી મહારાજ કાર્યાણીનું દસમું વચના મૃત મધ્યનું એકવીસમું વચના મૃત મહારાજે સ્પષ્ટપણે સમજાવ્યું છે કે ઉપાસનાથી જ કલ્યાણ છે બીજો મોક્ષનો કોઈ તમે ગમે તેટલા તપ કરો વ્રત કરો દાન કરો યજ્ઞ કરો ગમે તે કરો જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી અક્ષરધામનું દ્વાર ઉઘડતું નથી એટલું જ નહીં ઘણા લોકો સાધના કરતા હોય છે ને કે હું કામને બાળી નાખું ક્રોધને બાળી નાખું મારા બધા દોષો છે ટાળી નાખું શ્રીજી મહારાજના વચનો જુઓ પંચાળાનું સાતમું વચના મળ્યું શ્રીજી મહારાજ કે જેને ભગવાનનો સ્વરૂપનો નિશ્ચય નથી થયો અને એ પોતાના દોષને ટાળવા માટે પ્રયત્ન કરે છે મહારાજ કે એ ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી અને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે અને એની સામે મહારાજે મધ્ય ચૌદમાં માં એવી વાત કરી છે કે આવી રીતે ભગવાનનો સ્વરૂપ જે નથી સમજો અને તે સુધો કામ ક્રોધાદિકને ને ટાળ્યામાં સાવધાન રહેતો હશે તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટાળે અને મૂળગો થઈને ઉડતો નરકમાં જશે આ વાત શ્રીજી મહારાજે કરી છે જેમ ગુણાદિત્યાનંદ સ્વામી ભોગાવા અને પાદરથી પસાર થતા હતા અને ત્યાં આગળ ઢુંઢિયો હતો ત્યાં તપ કરતો હતો પંચાગની તાપતો હતો ઉનાળાની અંદર આટલી રેતી તપેલી હતી એમાં ચારે બાજુથી અગ્નિ સળગાવીને વચ્ચે બેઠો હતો એ વખતે ગુણાદિત્યાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કીધું કે શિવલાલ આ ઓલો ઢુંઢિયો તપ કરે છે ને એ છે ને ઢોલ વગાડતો નરકે જશે ઢોલ વગાડતો અને સ્વામી કે ગૃહસ્થ હરિભક્ત હોય એને પોતાને ઘરની અંદર બૈરી હોય છોકરા હોય એની ખેતર વાડી હોય એને બધા આઠ ભેંસો હોય અને સોળ બળદ હોય અને એટલા હળ હોય અને મોટો વ્યવહાર હોય ને તો પણ જો ભગવાનનો દ્રઢ આશરો છે એને તો કુટુંબે સહિત એનો મોક્ષ થશે તો આ ઉપાસના છે ને એ માસ્ટર કી છે કારણ કે એના મને કોઈ સાધન સિદ્ધ થતા નથી મહારાજે પ્રથમના છપ્પનમાં વચનાવતમાં મુક્તાન સ્વામીને બહુ દ્રઢપણે કહી દીધું મુક્તાન સ્વામી કે મહારાજ અમે કથા વાર્તામાંથી એવું સાંભળીએ છીએ કે દેહને આત્મનોખા છે અને પ્રયત્ન તો બહુ કરીએ છીએ કે દેહને આત્માને નોખો સમજવા માટે પણ એ કેમ થતા નથી અને જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે પાછું ભેગું થઈ જાય છે વિષય મળે ત્યારે પાછું દેહને આત્મા ભેગા થઈ જાય છે આનો શો ઉપાય એ વખતે મહારાજે કીધું અરે મુક્તાનંદ સ્વામીને કે સ્વામી એ તો એનો સિદ્ધાંત એ છે કે કેટલાક સિદ્ધ થાય છે કેટલાક સર્વજ્ઞ થાય છે કેટલાક દેવતા થાય છે એવી અનંત પ્રકારની સિદ્ધિને પામે છે ને મોટપને પામે છે પણ પોતાના ઈષ્ટદેવની ઉપાસનાના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી આ સિદ્ધાંત છે તો શ્રીજી મહારાજે એ આપી દીધું આપણને કે ઉપાસના સમજવાની છે ઈષ્ટદેવનું સ્વરૂપ સમજવાનું છે એ વિના મોક્ષનો ઉઘાડું ન થાય સાધન બધા કર્યા કરો જો બીજા બહુ સ્પષ્ટપણે મહારાજ આ વાત કરીએ સમજવા જેવી છે મહારાજે પોતે પ્રશ્ન પૂછેલો છે કે આપણે બધા જોઈએ છીએ કે જગત નાશવંત છે કોને ખબર નથી બધા જ ભજનો ગાય છે કે દેહ નાશવંત છે અને બીજું સ્વામી કે છે કે દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એ પણ આપણને દેખાય છે આ બધું દેખાય છે છતાં પણ મહારાજ કે કે જગતનું પ્રધાન સિદ્ધાંત આપ્યો છે આખી દુનિયા સુખી થવા માટે પ્રયત્ન કરે છે ને પણ મહારાજે અંત્યના અડત્રીસ માં સિદ્ધાંત આપી દીધો કે છ વાના જેને હોય એને જીવ તેને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં એ છ વાના કયા શ્રીજી મહારાજ કે તો દીક નો લોભ બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના ત્રીજો દેહાભિમાન ચોથો રસને વિશે જીવવાની આસક્તિ પાંચમો સંબંધીમાં હેત અને છઠ્ઠું કુસંગીની અંદર હેત રહી જાય આ છ વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં એ અમેરિકાના પ્રમુખ હશે તોય નહીં થાય છ વાના જ્યાં સુધી પૂછડું લઈને ફરતા હશે ને સુખ નહીં થાય અને છ વાનાને એક શબ્દમાં જો કેવું હોય તો જગતનું પણ ગમે તેટલા પદાર્થો ભેગા કરો પણ આ બધું ભેગો લઈને કચરો ફરીએ છીએ ક્યાંથી સુખ આવે તો એમાંથી કેવી રીતે મુક્ત થાય મહારાજ કે તમે તપશ્ચર્યા કરશો એનાથી મુક્ત નહીં થવાયુ બીજું શું કે છે મહારાજ કે છે કે એના માટેનો ઉપાય એ છે કે બ્રહ્માદેકને પણ દુર્લભ એવો સત્સંગ આપણને મળ્યો તો આપણને પણ કેમ જગત પ્રધાન પણ મળતો નથી મહારાજ કે જે પરોક્ષને વિશે પ્રતીતિ છે પર પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ આવતી નથી અને પછી મહારાજ બોલ્યા કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતિતિ આવે તો જેટલા અર્થ સિદ્ધ કરવાના કાચ બધા અર્થ ને સિદ્ધ કંઈ સાધન કરવાના બાકી ન રહે દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય અને મહારાજે મધ્ય એકવીસમાં એ જ વાત કરી કે પરોક્ષના જેવું પ્રગટનો મહિમા સમજવાનો છે અને પછી શ્રીજી મહારાજ કે કે આ વાત એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો આ જ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો વાત સમજે જ છૂટકો છે હવે આપણને કોઈ કે તમને સખત માથાનો દુખાવો છે એક ગોળી આપું છું આજે લેશો તો આજે મળશે અઠવાડિયા પછી લેશો તો અઠવાડિયા પછી આવતા વર્ષે લેશો તો આવતા વર્ષે ક્યારે લઈએ મહારાજે સિદ્ધાંત કરી દીધો કે ગમે ત્યારે એક દિવસ આખી દુનિયાને પ્રગટ અક્ષર પુરુષોત્તમને સત્પુરુષની વાત સમજાવી ના છૂટકો નથી આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વચનો છે આ લોકના કોઈ પુરુષના વચનો નથી એટલે સિદ્ધાંત વાત છે તો શ્રીજી મહારાજે આપણને કીધું ઉપાસના સમજાવી ના છૂટકો નથી પણ એ વાત સમજાવે કોણ આ મોટો પ્રશ્ન જો બીજું બધું સમજાવનાર તો આપણને મળે જે લૌકિક વિદ્યા શીખવા હોય એ લૌકિક આપણને શીખવે પણ પારલૌકિક વિદ્યા જે ભગવાનના સ્વરૂપની વિદ્યા એ ભગવાનનો સાક્ષાત્કાર થયા વિના કોણ સમજાવી શકે તો જેને જેટલું જ્ઞાન હોય ને એ બીજાને આપી શકે તો એવા આધ્યાત્મિક પુરુષની જરૂર પડે કે જેને શાસ્ત્રીજી મહારાજ એ પુરુષ હતા એ અક્ષર અને પુરુષોત્તમને જેમ જેમ સમજતા હતા અને પછી એમણે આ વાત આપેલી છે પણ આ વાત આપણને આપવા માટે એમને કેટલો સંઘર્ષ કરવો પડેલો છે કેટલો ભીડો વેઠવો પડેલો છે એ આપણે સમજીએ ત્યારે ખ્યાલ આવે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ઘણા બધા પરમહંશો હતા પાંચસો પરમહંશો અને શ્રીજી મહારાજના એક એક ચરિત્ર આપણે સામે રાખીએ તો એ ઇતિહાસ આપણને બતાવે છે કે એક એક અવતાર જેટલું સામર્થ્ય એક એક અવતાર જેટલું વ્યાપકાનંદ સ્વામી આમ બોટાદની અંદર ગયા હમીર ખાચરની ઘોડી મરી ગઈ હતી અને બાપુ રડતા હતા સ્વામીને દયા આવી અને મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખવા ઘોડી થઈ ગઈ જીવતી બોલો આજે સાયન્સ બહુ આગળ વધ્યું છે એટલે હવે તો શું બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ કરે છે એકબીજાની આંખ બદલી નાખે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે પછી બીજું શું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરનાર જોયા શ્રીજી મહારાજના જીવ ટ્રાન્સપ્લાન્ટ કરતા કરી શકે એવા શ્રીજી મહારાજના પરમં હતા ગોપાળાનંદ સ્વામી પાસે પેલા ભગત ગયા કે સ્વામી આ બધું મારી ભૂલ થઈ ગઈ છે અને ગ્રહણ થશે તો મારે માથું કાપવું પડશે એવી પ્રતિજ્ઞા મેં કરી છે સ્વામી કે જ્યાં નહીં થાય અહીં બેઠા બેઠા બ્રહ્માંડની ગતિ પલટાવી નાખે એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા પેલા એક સચ્ચિદાનંદ સ્વામી હતા વરસાદ નહોતો વરસતો અને હરિભક્તો કહે કે સ્વામી વરસાદ વરસાવો સચ્ચિદાન સ્વામી કે મહારાજની મરજી નથી ના વરસાવે કે ના સ્વામી મહારાજ ઠપકો આપશે અને ઇન્દ્રને ને માર્યો એને કેમ વરસાદ વરસાવતો નથી અને વર્ષો ધમ ધોકાર તો દેવતાઓની ઉપર પોતાની સત્તા જમાવી શકે એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા અગિયાર વર્ષની ઉંમરે ચાર ચાર વેદનો અભ્યાસ કરીને નિત્યાનંદ સ્વામી એવા તૈયાર થયેલા એ વખતે ગુજરાતમાં કોઈ વિદ્વાનની તાકાત નથી નિત્યાનંદ સ્વામીની સામે ઉભા રહી શકે મુક્તાનંદ સ્વામી પરમ સાધુતાની મૂર્તિ ગમ ગુસ્વામના દર્શન માત્રથી શાંત થઈ જાય આવી મુક્તાનંદ સ્વામીની સાધુતા બ્રહ્માનંદ સ્વામી જે જાહો જલાલી મૂકીને આવેલા શતાવધાની તમે સો પ્રશ્ન પૂછો એ સો એ સો પ્રશ્નના એ જ સિક્વન્સમાં જવાબ આપી દે કેટલી મેધાવી પ્રતિભા હશે એમની એટલું જ નહીં અને એમનું બ્રહ્મચર્ય આમ ઘોડાને ઘોડાને બ્રહ્મચારી બનાવી દે આખી જિંદગી ઘોડો બ્રહ્મચારી બની જાય બ્રહ્માનંદ સ્વામીના સંઘ માત્રથી એમના એમના શબ્દ માત્રથી એમની પોતાની બ્રહ્મચર્યની પ્રતિભા કેટલી ઉચ્ચ કક્ષાની હશે એવા બ્રહ્માનંદ સ્વામી પેલા નિષ્કુળાનંદ સ્વામી તીવ્ર વૈરાગ્યની મૂર્તિ ગમે તેઓ વિષય જે હોય નિષ્કુળાનંદ સ્વામીની વાણી સાંભળે જગત ખાતું હવે એમની ગાથાઓ કરવા બેસે તો પાર ના આવે પણ એ પરમહંસોને જેમને જેમણે વશ વર્તાવ્યા એ પરમંશો એ જેમને પ્રત્યક્ષ ભગવાન તરીકે ઓળખ્યા સ્વીકાર્યા એટલું જ નહીં સર્વોપરી ભગવાન તરીકે ઓળખ્યા ને સ્વીકાર્યા એ શ્રીજી મહારાજ પોતે પૃથ્વી પર અનંત જીવનું કલ્યાણ કરવા માટે આવેલા પણ એ થાય ક્યારે જો શ્રીજી મહારાજે વાવ તળાવ કુવા ખોદાવ્યા છે શ્રીજી મહારાજે સદાવ્રતોની સ્થાપના કરી છે શ્રીજી મહારાજે પોતે બાળકીને દૂધ પીતી બંધ કરાવી છે શ્રીજી મહારાજે મહિલાઓના ઉત્કર્ષ માટે એ લોકો માટે મહારાજે અભ્યાસની વ્યવસ્થાઓ બધી કરાવી છે શ્રીજી મહારાજે પહેલાં દલિતોના ઉદ્ધાર માટેના કાર્યો પણ મહારાજે ઘણા બધા કરેલા છે મહારાજે સાક્ષરતા અભિયાન પણ એ વખતે એ સમયની રીતે મહારાજે ચલાવેલું છે દુકાળના સમયની અંદર મહારાજે રાહત કાર્યોને એ બધું પણ કરેલું છે આવું ઘણું બધું કરેલું છે પણ મહારાજનું મુખ્ય ઉદ્દેશ્યો હતો આ પૃથ્વી પર આવવાનો એ તો આ તો બધું તો કોઈ સમાજ સેવકો છે ને એ બધા પણ કરી શકે પણ શ્રીજી મહારાજ મહારાજનું અંતિમ અને મુખ્ય કાર્ય એ હતું કે આપણને બધાને માયાના બંધનથી પર કરી અને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામના અધિકારી બનાવવા આ મોટો ઉદ્દેશ હતો અને એના માટે અનિવાર્ય હતું કે મહારાજનું સ્વરૂપ તો સમજવું પડે કે નહીં કોણ છે તો સમજવું પડે કે નહીં બાકી શ્રી કૃષ્ણ ભગવાનની વખતની અંદર બધા ગોપીઓ હતી એ ભગવાનના સ્વરૂપને સમજી ગઈ તો એમનું કલ્યાણ થઈ ગયું અને પેલા બધી તપશ્ચર્યા ઘણી કરતા હતા પણ શ્રી કૃષ્ણ પસ્તાવો થઈ ગયો ભાગવત પોતે વાત કરે છે કે ઉદ્ધવજીને મળ્યા વિદુરજી છે ને પોતે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ પહેલાં નીકળી ગયા હતા એટલે એમને તો આવું ભયંકર સંહાર જોવો જ નહોતો એટલે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા આ બાજુ મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું અને લાખોનો સંહાર થઈ ગયો પછી તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે દ્વારિકા પણ ગયા અને ત્યાર પછી યાદવા સ્થળી પણ થઈ અને એની અંદર આખા યાદવ કુળનો નાશ થઈ ગયો છે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતે દેહ ત્યાગ કરી દીધો અને ત્યાર પછી ઉદ્ધવજીને એમને છેલ્લે પોતાનું જ્ઞાન આપ્યું અને ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનના અંતર્ધાન થયા પછી બહુ ઉદાસ થઈ ગયા હતા એટલે એ પોતે પણ તીર્થાટન કરતા કરતા નીકળી ગયા અને એમાં એ ઉદ્ધવજીને ગંગા નદીને કિનારે છેલ્લે વિદુરજી પ્રાપ્ત થાય છે અને એ બંને વચ્ચે સંવાદ થાય છે વિદુરજી કે એને ખબર જ નથી કે આ મહાભારતના યુદ્ધનો આવું થઈ ગયું છે એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે કૌરવો શું કરે છે અને પાંડવો બધા કુશળક્ષમ તો છે અને શ્રી કૃષ્ણ પોતે શું કરે છે આવ્યો જ આ પ્રશ્ન પૂછ્યો ત્યાં ઉદ્ધવજીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી અને પછી એમણે આખો ઇતિહાસ કીધો અને પછી છેલ્લે એમણે વાત કરી કે વિદુર આ જગત છે ને ખરેખર અભાગીઓ છે આ લોક અભાગીયો છે કેમ એમણે કીધું કે ભગવાન છે પોતે પૃથ્વી પર આવ્યા આ ઓળખી શક્યો નહીં અને છેલ્લે એમણે વાત કરી કે બીજું તો બધું ઠીક છે બત લોકો એમ યદવો નિતરામ અપી આખો જગત તો અભાગ્યો પણ યાદવો તો નિરંતરના અભાગ્યા કારણ કે ભગવાનની ભેળારીને ભગવાનને સમજી શક્યા નહીં એમ શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા જે સમજી શક્યા ને એ ભાગ્યશાળી પણ કેટલાક ભેગા રહ્યા થતા પણ સમજવામાં ઘણાને અઘરું પડેલું એ વખતે મહારાજના ચરિત્રો અદભુત હતા બધા અવતારોને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી પોતાની મૂર્તિમાં લીન થતા મહારાજે પોતે બતાવ્યા શ્રીજી મહારાજે પોતે આધ્યાત્મિકતા ઇતિહાસમાં ક્યાંય ન મળે એવું સમાધિ પ્રકરણ પ્રવર્ત આવ્યું અષ્ટાંગ યોગની સમાધિ શ્રીજી મહારાજ સામાન્ય જીવોને કર દે એમના જીવને છેક અક્ષરધામના સુખનો અનુભવ અહીં રાહ થકા મહારાજ કરાવે અરે ચકલા ને માછલા ને મહારાજ સમાધિ કરાવી દે દ્રષ્ટિ માત્ર કરીને આવા અદભુત ચરિત્ર શ્રીજી મહારાજે કરેલા એ બધા પરમશો જયેલા માજે પોતાના સ્વરૂપની વાત પણ કરી કે હું સર્વ અવતારનો અવતારી છું પણ તોય ઘણા બધાને કઠણ પડેલું એ વાત બીજાને કરતા કેટલાક પરમસો જાણતા હતા બ્રહ્માનંદ સ્વામી જાણતા હતા ગોપાળાનંદ સ્વામી જાણતા હતા નિષ્કુળાનંદ સ્વામી જાણતા હતા વિધાત્રાનંદ સ્વામી જાણતા હતા આ બધા પરમસો સમજતા હતા પણ એક વસ્તુ કઠણ હતી એ વાતનું પ્રવર્તન કરું ને બીજાને વાત કરવી અને એટલે ગુણાદિતનંદ સ્વામીએ વાત કરી છે કે એકથી તે લાખ બકરા બોલે ને તોય કોઈને જરાય બીક લાગે નહીં પણ એક સિંહ જો ગર્જના કરે ને કેસરી સિંહ તો હાથીના ગંડ સ્થળ છે એ ફાટી જાય એમ સ્વામી કે બીજા અવતાર જેવા શ્રીજી મહારાજને કહીએ તો કોઈને કંઈ જાજો થડકાટ થતો નથી પણ અવતાર માત્ર ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે અને એમનું પાસે તે ઐશ્વર્ય પામ્યા છે ને ભજી ભજીને આવા થયા છે એમ જે કેવું એ કેસરી સિંહના નાદથી હાથીના કુંભસલ ફાટી પડે એવું કઠણ પડતું છે એવું કઠણ મોટા મોટા એ વખતે પડતું હતું અને પડ્યું પણ શ્રીજી મહારાજનો દ્રદગત અભિપ્રાય ગુણાથી તે પ્રવર્તાવ્યો ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સ્વપ્નમાં દર્શન આપ્યા અને પછી કીધું કે સ્વામી જો તમે અમારા સ્વરૂપનું પ્રતિપાદન જેમ જેમ નહીં કરો ને એક હજાર વર્ષ સુધી આ દેહની અંદર રાકેશ ગોપાલ સ્વામી કંઈ એક હજાર વાર રહેવા જેવું નથી જો રહ્યા હોત તો આપણને દર્શન થતા અત્યારે પણ એમને કીધું જવા દો આપણે તો વાત કરવી અને એમણે પછી ભર સભામાં વડોદરાની અંદર સભાની વચ્ચો ગોપાલ સ્વામી ઊભા થઈને વાત કરી કે અવતાર માત્ર એક પગે ઉભા રહીને સ્વામિનારાયણનું ભજન કરે છે અને આવું બોલ્યા ને એ વખતે એક સાધુ હતા અખંડાનંદ બ્રહ્મચારી અને એને સામે કહું આટલો બધો મહિમા કહેવાય આટલો બધો કહેવાય આટલો કહેવાય એને બહુ લાગે કે જાડા થઈ ગયા હા રીતસર અતિસાર થઈ ગયો અને એટલો ડાયરિયા તે એ બિચારા ડિહાઈડ્રેશન થઈ ગયો નહોતો તે પથારી વસ થઈ ગયા રઘુવીરજી મહારાજને ખબર પડી કે આ સાધુને બહુ વસમું લાગી ગયું છે એટલે પછી એમની પાસે ગયા કીધું કે સ્વામી તમે છે ને બહુ મૂંઝાતા નહીં આ ગોપાળાનંદ સ્વામી છે ને એ તો યોગી કહેવાય તે કઈ યોગ કળામાં ખેલતા હોય આપણને કાંઈ ખબર પડે નહીં બાકી તમે સમજો છો એમ જ અમે સમજી બહુ ચિંતા કરશો ને એટલે પછી એમને જરા સુવાણ થઈ અને જરા સારું થયું પણ એ વખતે કેટલું કઠણ હશે વિચાર કરો પછી તો ગોપાલ સ્વામી છે એ પોતે ઉદાસ થઈ ગયા અને એમને દેહ ત્યાગ કરી દીધો પણ એ વસ્તુ ઘણા બધાને કઠણ પડતી હતી રઘુવીરજી મહારાજ ગુણાતી સ્વામીને કીધું કે મહારાજના ચરિત્ર દીઠાને સાંભળા હોય તોય કેમ લોકો વાત કરતા અટકે છે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એક વાર છે ને એવું થયું કે ઘોડાનો સપનામાં પગ ભાંગ્યો તે સવારે ઉઠ્યો ને ત્યારે પગ ઊંચો રાખીને ઊભો રહે તે એના માલિકને થયું કે આને શું થયું છે એટલે એણે ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા એટલે કીધું આની તપાસ કરો ને આને શું પ્રોબ્લેમ છે એટલે બધા એનું કરે બધું જે કંઈ કરવાનું એ ટેસ્ટ ને બધું પણ કે આમાં તો આને કંઈ પ્રોબ્લેમ છે નહીં પગ તો સાવ સાજો છે તો કેમ હેઠે માંડતો નથી પછી એક હોશિયાર વૈદ આવ્યો અને એણે બરાબર ડાયગ્નિસ કર્યું એ કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે હવે એની શું દવા કરવી કહો જાગ્રતમાં હોય તો એ દવા થાય સપનામાં પગ ભાંગ્યો એની દવા શું કરવી એટલે પછી એમણે કીધું કે જો દવા એ કરો કે બસો ઘોડા ભેગા કરો અને તોપુના ને બંદૂકના ભડાકા કરવા માંડો એટલે પછી છે ને એને ભ્રાંતિ થઈ છે મૂકી દે છે બસો ઘોડા ભેગા કર્યા અને તોપના બંદૂકોના જે ભડાકા કર્યા તે બીજા બધા ઘોડા દોડવા માંડ્યા એ દોડવા માંડ્યો અને દોડવા માંડ્યો તારે ખબર પડી મારો પગ તો હાજો છે પછી એને ખ્યાલ આવો એ દ્રષ્ટાંત આપીને ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું કે જેમ ઘોડાને પોતાનો પગ ભાંગી થઈ હતી ને એવી રીતે શાસ્ત્રના શબ્દોની ભ્રાંતિ પડી ગઈ છે એટલે મહારાજની જેમ જેમ વાત કરતા કેટલાક લોકો છે એ અચકાય છે એ વખતે અઘરું હતું શ્રીજી મહારાજ વઢવાણની અંદર હતા અરે મહારાજ આવવાના હતા એની પહેલા પરમહંસોને આગળથી મોકલેલા ચાર પરમહંસો મુખ્ય ગયા હતા સદ્ગુરુઓ હતા બધા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી ચાર ગયા હતા હવે મેડી ઉપરના માળે બ્રહ્મા મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો ઉતારો નીચે બ્રહ્માનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી પછી તો મુક્તાનંદ સ્વામી છે ને સંસ્કૃતનો પાઠ લેતા રોજ નિત્યાનંદ સ્વામી પાસે એટલે પછી એકવાર બંને બેઠા હતા પાઠ લેતા હતા અને એ વખતે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે સ્વામી મહારાજ સ્વરૂપ કેવું સમજવું જોઈએ એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ એટલે સાક્ષાત ગોલોક ના અધિપતિ ગોપી કુવાળ ને પ્રાપ્ત થયા એ શ્રી કૃષ્ણ ભગવાન આપણને પ્રાપ્ત થયા છે આવી જયારે વાત કરી એટલે નિત્યાનંદ સ્વામી પોતે મૌન થઈ ગયા એમને કીધું સ્વામી મારી સમજણ તો જુદી છે અને કીધું કે મહારાજના ચરિત્ર જુઓ એમનો ઉપદેશ જુઓ એમનું કાર્ય જુઓ તમે બીજા અવતારની સાથે કમ્પેરિઝન જ થાય એમ નથી અવતાર માત્ર એ તો કાર્ય કહેવાય ને શ્રીજી મહારાજનું કારણ છે આ મારી સમજણ છે મુક્તાનંદ સ્વામી માનવા માટે તૈયાર ન થાય કે આવી વાત શાસ્ત્રમાં ક્યાં મળે છે એટલે બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ એટલે પછી બંનેએ વચ્ચે સમાધાન માટે બ્રહ્માનંદ સામેને બોલાવ્યા કે બ્રહ્માનંદ સામેને બોલાવો જ્યારે આપણું સમાધાન કરી આપે બ્રહ્માનંદ સામે સાંભળ્યું બંનેની વાત પછી એને વિચારું છું આ બે મોટા સદ્ગુરુ છે આમાં જો જો કંઈક મારાથી બોલાઈ જશે ને તો આ રાખના આંડલા ફૂટી જશે કોઈને કુરાજી કરવા નથી ચારણ ખરા ને પાછા બારોટ એટલે એવું બોલ્યા એવું બોલ્યા ને આમ સમાધાન થયું કહેવાય નહીં થયું કહેવાય એટલે છટકી ગયા હતો એટલે પછી બંનેને હૃદયનું સમાધાન થયું નહીં પછી કીધું આપણે મહારાજને જ પૂછીએ શ્રીજી મહારાજ બે દિવસ પછી આવ્યા અને એ વખતે એમની પાસે બંને ગયાને કીધું કે મહારાજ કેમ સમજવું આ મુક્તાનંદ સ્વામી આમ સમજે છે હું આમ સમજુ છું એટલે એ વખતે શ્રીજી મહારાજે વાત કરી કે નિત્યાનંદ સ્વામીની સમજણ સાચી છે અને આવું કીધું ને એટલે મુક્તાનંદ સ્વામીને જરા આંચકો લાગ્યો એમણે કીધું કે મહારાજ આવી વાત શાસ્ત્રમાં ક્યાંય લખી હોય ખરી અને મહારાજ છે ને જરા ટકટાર થયા મહારાજ કે મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર કોણે લખ્યા છે કે મહારાજ શાસ્ત્ર તો મોટા ઋષિઓએ લખ્યા છે અથવા આચાર્યોએ લખ્યા છે મહારાજ કે એ બધા ઋષિઓ અને એ આચાર્યો એમને જે વાત લખી એ સાચી અમે કહીએ ખોટી એ કે ના મહારાજ આપ જેમ કહો એમ જ અને મુક્તાનંદ સ્વામીનો અંતર ભેદાવા માંડ્યું પણ પછી એમના અઠ્યાવીસ વર્ષે જ્યારે નિશ્ચય થયો ત્યારે અંતરમાં જે પ્રકાશ થઈ ગયો એમની તમામ ગ્રંથિઓ ગળી ગઈ સુષુપ્તિ અવસ્થા મટી ગઈ જીવ્યા ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી પછી સુતા નથી પિયા પાયા તો ફિર ક્યાં સોના તો સ્વરૂપ સમજાય છે એનો આનંદ જુદો છે એની આધ્યાત્મિક સ્થિતિ છે એ જુદી છે બધું સાધન માત્ર એની અંદર આવી છે આપણે માર્ગે ચાલ્યા છીએ આપણે પણ એ સમજવાનું છે પણ આપણને એ વસ્તુ સમજાવી છે સ્વરૂપ સમજવાનો મહિમા તો સમજાવવો જોઈએ ને આપણને કે આ વસ્તુ કેટલી અગત્યની છે સાધન માત્રામાં સમાવેશ થઈ જાય એટલી મોટી વસ્તુ છે તો શ્રીજી મહારાજના એ સ્વરૂપના જ્ઞાનનું પ્રવર્તન ગુણાદિતાન સમય છડે ચોક બધે ચાલુ કરી દીધું અમદાવાદની સભામાં આચાર્ય મહારાજ બેઠા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સ્વામી સ્વામીએ જે વાતોનો પ્રવાહ વહાવ્યો શ્રીજી મહારાજના સ્વરૂપ પરિપણાનો એ વખતે આચાર્ય મહારાજને ધ્રાસકો પડી કે સ્વામી આવી બધી વાતો તમે ક્યાંથી લઈ આવ્યા તમે કોને આવી વાત કરી શ્રીજી મહારાજ સ્વામી કે તમારા બાપે વાત કરી છે અમને સહજાનંદ સ્વામીએ કાનો કાન આ વાત કરી છે અને પછી એ વખતે સ્વામીએ પૂછ્યું કે આચાર્ય મહારાજ તમને અમારા પર કેવું હેત છે કે સ્વામી તમારા પર તો મને ખરેખર હેત છે સ્વામી કે કે હેદ ભલે અમારા પર રહ્યું પણ ખજાનાની કૂચી છે એ તમે કોને આપો મને આપો કેશવ પ્રસાદને આપો કેશવ પ્રસાદનો દીકરો હતો અને એ ગાદીના વારસદાર એ કે સ્વામી ખજાનાની કુચી તો કેશવ પ્રસાદને જ અપાય સ્વામી કહે કે જેવી રીતે તમે ખજાનાની કુચી કેશવ પ્રસાદને આપો ને એવી રીતે સહજાનંદ સ્વામીએ અક્ષરધામની કુચી પુરુષોત્તમપણાની કુચી તો અમને આપેલી છે તમને તો મનાવા પૂજાવાની કુચી આપી છે તે મનાવો છો ને પૂજાવો છો આ સ્વામીની સિંહ ગરજના સાચા હતા એમને કંઈ થોડો દંભ કરવાનો હતો છડેચોક બોલતા હતા એમને કંઈ ખૂણાની અંદર છુપાવી છુપાવીને બોલવાનું હતું નહીં તો જેમ હતું એમ એમણે પ્રતિપાદન કરી અને ગુણાતીતના સિંહનાદની ગર્જનાથી આખો સોરડ ધ્રુજી ગયો એટલું ને આખા સંપ્રદાયની અંદર બધે આ જ્ઞાન છે એ પ્રવર્તી ગયું અને પછી શ્રીજી મહારાજ મધ્યખંડની અંદર પછી આવ્યા સંપ્રદાયની અંદર બાકી જો ગુણાતીત પ્રગટ ન થયા હોત ને તો મોટા સંતો વાત કરે છે કે આપણો સંપ્રદાય છે ને પેલી બાપુની જગ્યા બની સહજાનંદ બાપુની જગ્યા લોકો ગરડા જાય માનતા કરે અને પછી નાળિયેર વધારી સહજાનંદ બાપુ નહીં જાય એમ કરીને હાલતા થઈ જાત કંઈ બાકી ના રહે પણ આ શુદ્ધ સંપ્રદાય આ નિયમ ધર્મ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા ઉપાસના ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની વિશુદ્ધ ફિલોસોફી આ શ્રીજી મહારાજની દસાવ દબાઈ જાત લોકો ભૂલી જાત પણ એ ગુણાદિત્યાનંદ સ્વામી પ્રગટ કરીને આપી કે મહારાજનું સ્વરૂપ સમજવાનું છે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે આ વાત ગુણાદિત્ય આપી અને ભગતજી મહારાજે બહુ મહત્વની વાત આપી અને એમને આપણને સમજાવ્યું કે ગુણાદિત્યાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે આ વાત સમજવી એ વખતે ઘણી ખઠર હતી જોકે મહારાજે તો કોઈ વાતની ખામી નથી રાખી વારંવાર શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની ઓળખાણ છે એ પોતાની હયાતીની અંદર કરેલી અને મહારાજે આ વાત કરેલી એટલે મોટા મોટા સદગુરુઓ પણ જાણતા હતા ગોપાલ ંદ સ્વામી જે સમર્થ સંત એમને કેટલી બધી વાર ગુણાદિત્યાનંદ સ્વામીના સ્વરૂપની વાત કરેલી ભોયકાના માલજી સોનીને સ્વામીએ કીધું કે તારે અક્ષરધામ જોવું છે ને કે હા સ્વામી જોવું છે સ્વામી કે જો આ બેઠું અક્ષરધામ છે ગોપાલનંદ સ્વામીએ હાથો હાથ એની ઓળખાણ કરાવી એક કેશવજીવનદાસ દાસ નામના સાધુ હતા ઉત્તર હિન્દુસ્તાનના હિન્દુ ભાષી હતા અને પછી એ ગોપાલ સ્વામી પાસે આવેલા અને સ્વામી પાસે રે એટલે એક વખત એમણે ફરિયાદ કરી કે સ્વામી હું અમદાવાદ દેશનો કહેવાય અને વડતાલમાં તમારી સાથે રહું છો ને તો છે ને આ અમદાવાદવાળા છે મને એવું કહે છે કે તું આ દેશ બદલી નાખ્યો એટલે તારું કલ્યાણ નહીં થાય તને અક્ષરધામમાં મહારાજ નહીં લઈ જાય એટલે ગુણા ગોપાલ સ્વામી કે તું શું કામ ગભરાય છે હું તને દેહ જતા અક્ષરધામ આપીશ અને પછી જ્યારે ગુણાતીતાનંદ સાંઈ મળ્યા અને એ વખતે કેશવજીવનદાસને દાસને સામે ઓળખાણ કરાવી કે જો આ ગુણાતીત છે ને સાક્ષાત અક્ષરધામ છે ને મૂકતો નહીં અને એમની સાથે પોતે વળગ્યા વળગ્યા તે કેવા વળગ્યા કેશવજીવનદાસને એવો રંગ લાગ્યો ને કે બધે કહેતા ફરે તો કે ફળાતા બને ગુણાતીતા અક્ષર છે એટલે કોકે કીધું કે અલા આ તું બહુ મંડ્યો છે પણ બહુ ગુણાતીતની વાતો કરે છે ને તો તને ધોળા પહેરાવશે તો એ વખતે કેશવ પ્રસાદ કેશવજીવનદાસ બોલ્યા એમને કીધું કે કહુંગા 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 નહીં કાળા પેન કે ભી કહુંગા કે સ્વામી અક્ષર હે એ પાછા પડ્યા જ નહીં છેક સુધી પણ આવી સુરબીરતા ની અંદર ગોપાલ સ્વામી સ્વરૂપ સમજાવેલું શિવલાલ શેઠને ને ગોપાલ સ્વામી સમજાવેલું કે તારે જો વ્યવહારને મોક્ષ બોય શીખવા હોય તો પાસે જજે મહારાજ ને જાગા સ્વામીને ગુણાતીતાન સાંઈ પાસે કોને મોકલ્યા હતા ગોપાળાનંદ સ્વામી આવા મોટા મોટાને એમણે બધા સ્વામી પાસે મોકલ્યા ગુણાતીતનું સ્વરૂપ સંપ્રદાયની અંદર છતરાયું છે એ વખતે થવા માંડેલું ત્યાં આગળ નૃસિંહાનંદ સ્વામી હતા ગરડાની અંદર રહેતા હતા હવે ઇંગોરાણા ભાદા પટેલ નામના હરિભક્ત હતા એ એમના દર્શન કરવા માટે સમાગમ કરવા માટે ગયા હતા નૃસિંહાનંદ સ્વામી એ વખતે વાત કરી કે ભાદા પટેલ આ ગરડાની અંદર કેટલા કાંગરા હશે હી કે સ્વામી આ કાંગરા દીવાલના આ તો ક્યાંથી ગણી શકાય અગણિત છે ગુણાત એ વખતે નૃષિહાનંદ સ્વામી એ કીધું કે જો ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ સાક્ષાત ન હોય તો એક એક કાંગરે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મારે માથે છે આ તો સમજી રાખજે બાકી તારે જે સમજવું હોય એ સમજ તો આટલું તો પરમહંસો સમાજ થતાં શ્રીજી મહારાજના નંદ પરમહંસો એકબીજા સંત હતા હવે એ પોતે ત્યાં ગયેલા પેલી બાજુ જુનાગઢની અંદર અને ત્યાં પોતે ગુણાદિત્યાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને એને અચાનક સમજાઈ ગયું કે સ્વામી છે એ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એનું નામ હતું હરિહરિયાનંદ સ્વામી એટલે એમને થયું કે કલ્યાણભાઈ વંથળીના છે એમને આ વાત આપણે સમજાવવી જોઈએ એટલે પોતે ચાલ્યા કે આટલી અગત્યની વાત સમજાવવાની રહી જાય તો એટલે એને ઘરે ગયા વંથળી તો કલ્યાણભાઈ તો ખેતરે ગયા હતા એટલે પછી ખેતરે ગયા ઉતાવાળા બહુ થઈ ગયા હતા ને એટલે ખેતર અને કલ્યાણભાઈ હતા હરિહરિયાનંદ સ્વામી દોડતા જાય બહુ મારે કલ્યાણભાઈ ઉભારો રહો ઉભારો ઉભારો એટલે કલ્યાણભાઈ કોણ આવે છે કે હરિહરિયાન સ્વામી અત્યારે એ ઉભા રહી ગયા એ કીધું બોલો સ્વામી હાફડા ફાફળા આટલા બધા આવ્યા કઈ અગત્યનું કામ હરિહરિયાનંદ સ્વામી કે બહુ અગત્યની વાત છે આ વાત સમજી રાખશે આ સિદ્ધાંત વાત છે એમણે કીધું કે સ્વામી હું બે સિદ્ધાંત સમજેલો છું શ્રીજી મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે ગુણાતીતાન સ્વામી સાક્ષાત અક્ષરધામ છે આ સિવાય કઈ કેવું છે એ કે હું આજ કહેવાયો હતો મારે બીજું કઈ કહેવાનું નથી પણ આ સિદ્ધાંત પરમંશો સમજેલા શ્રીજી મહારાજના મોટા મોટા સમર્થ સંતો અને એમણે બીજાને સમજાવવાની શરૂઆત આ રીતે કરેલી આ વસ્તુ આટલી બધી અગર આચાર્ય રઘુવીરજી મહારાજ સમજેલા જે આદિ આચાર્ય કહેવાય આચાર્યની પરંપરામાં બંને દેશમાં એનો જોટો જડે એવા હજી સુધી આચાર્ય થયા નથી પણ એ રઘુવીરજી મહારાજ એ પોતે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા અને સ્વામીના સંગ્રમથી એની બધી ગ્રંથિઓ ગળી ગઈ વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજે કોઠારી ગોરધનભાઈને એવું પૂછેલું કે રઘુવીરજી મહારાજ ગુણાદિતનંદ સ્વામીનું સ્વરૂપ સમજતા કે નહીં એ વખતે ગોરધનભાઈએ વાત કરી કે પહેલા તો બહુ કઈ ખાસ બોલતા નહોતા પણ સત્તર ની સાલમાં સ્વામીનો સમાગમ કરીને આવ્યા પછી છડે ચોક ગુણાતીતાન સામે અક્ષર છે પ્રતિપાદ ને પોતે કરતા મેં મારા કાને કાન સાંભળેલું છે તો આચાર્ય રઘુવીરજી મહારાજ આ વાત સમજેલા હતા આચાર્ય વિહારી લાલજી મહારાજે તો પોતાના કીર્તનમાં લખી દીધું કે મૂળ અક્ષર ગુણાતીત સ્વામી તેમણે આપ્યા વર્તમાન પોતે પાળીને પળાવ્યા બીજાને દઈ જનને દ ઘણું જ્ઞાન તો મોટા મોટા પરમહંશો છે આ વાત સમજતા હતા પણ એ વાત બહાર લાવીને એ ઘણી બધી કઠણ હતી જેમ મહારાજના સ્વરૂપનું પ્રતિપાદન કટુત કઠણ હતું ને એમ સ્વામીનું પણ કારણ કે લોકોને બરોબર આપણું ને ગુણાતીત છે ને આટલું બધો મહિમા એટલે બીજા પરમંશોને શિષ્યને થાય અને એવો વિરોધ વચ્ચે થયેલો પણ ખરે ગોપાળ સ્વામીના અક્ષર બધાઈ દો આપણે એટલે ગુણાતીતને કર્યા ને તો આપણે ઘરડાની અંદર માના ભગત એવું તું જ ચલાવ્યું કે ગોપાલન સ્વામી અક્ષર છે એ વખતે શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને એમને કીધું કે માના ભગત આ શિક્ષા પર હાથ મૂકીને પ્રતિજ્ઞા કરો કે ખરેખર ગોપાલ સ્વામી અક્ષર છે એ કે સ્વામી એ મારાથી ન થાય જો એ નિશ્ચય તો હતો જ નહીં નિષ્ઠ આ તો પેરેલલ કે ઊભું કરવું હતું તો આપણું એવા પ્રયત્નો થયેલા વિરોધ તો કેવા થયેલા કે આપણે છે ને આ ગુણાતીતાનું સ્વામીની ડેરી અક્ષર દેરી છે એના ઉપર બધા બહુ પૂજન કરે છે ને બધું તે આપણે એને તોડી નાખીએ તે તોડી નાખવી કેવી રીતે કંઈક નિમિત્ત તો જોઈએ ને એટલે એવું કરો કે આપણે બધા પરમોશોની દેરીઓ તોડી નાખો બધા પરમોશોની એટલે પછી તો નિત્યાનંદ સ્વામીને ઓટો ને બધું ખોદી નાખ્યું ત્યાં આગળ વડતાલની અંદર અને પછી બધા કે હવે હાલો જુનાગઢ અરે ગોંડલ એટલે અક્ષર ખોદવા માટે અને ગોંડલની અંદર મહારાણી મોંઘી બા ત્યાંના સ્ટેટના એમને ખબર પડી એમને ત્યાં ચોકી પેરો ગોઠવી દીધો અને કીધું ખબરદાર છે જો અક્ષરદેરીને કોઈ હાથ અડાડ્યો છે તો એટલે બધાના હાથ પાછા પડ્યા કે આ તો આળું જબરું થઈ ગયું આ તો તૂટી નહીં આપણે નથી તોડવાની તૂટી ગઈ એટલે હાલો ફરી બાંધો પાછી બાંધી હતી ને એની તો કેટલો રાગ દ્વેષ થયો અહમ તે તેજો દ્વેષ થયો એની વચ્ચે ગુણાતીતની ઉપાસના છે એનું પ્રવર્તન એક પુરુષે માથા વગરના થઈ ગયું એ થઈને કર્યું એનું નામ હતું મહુવાના પ્રાગજી ભક્ત પ્રાગજી દરજી આમ તો અભણ કહેવાય લૌકિક દ્રષ્ટિએ પણ પરમ બ્રાહ્મી સ્થિતિ એમને પ્રાપ્ત કરેલી એ ભગતજી મહારાજે આનું પ્રવર્તન એ માથે લીધું અને એના માટે એમને ઘણા કષ્ટો સહન કરવા પડ્યા ભગતજી મહારાજને સંપ્રદાયમાંથી વિમુખ પણ કરવામાં આવ્યા ભગતજી મહારાજને ઝેરના લાડવા પણ ખવડાવવામાં ભગતજીમાં ઝેર પચાવી ગયા એ તો એમનું સામર્થ્ય હતું શ્રીજી મહારાજની એમના પર કૃપા હતી પણ પોતે જરા પણ રાગ દ્વેષ રાખ્યા વિના સત્સંગ કરતા રહ્યા અને ગુણાતીતનું પ્રતિપાદન કરતા રહ્યા અમદાવાદને તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા હવે એને અંદર તો આવવા ન દે તો ભગતજી મહારાજ દરવાજે બેસી રહે ત્યાં અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી આમ દર્શન કરવા માટે જાય ને તો ત્યાં બેસીને પછી એ પોતે કે આ ચાલે છે ને અક્ષર છે એમ બેઠા બેઠા પ્રતિપાદન કરે અને ભગતજી મહારાજે જે મોરલી વગાડે જે મોરલી વગાડે અને એની અંદર એમણે આ વાત કરવા માંડી વિરોધની વચ્ચે પણ એમાં સંવત ઓગણીસો ને ઓગણચાલીસનો નો સુરતનો સમય આવ્યો અને ત્યાં ભગતજી મહારાજ પોતે ગયા હતા નારાયણ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો એ વખતે અને ભગતજી મહારાજ કથા કરતા હતા હાથમાં બધું કપડું લઈને સીવતા હતા અને કથા કરતા જાય એક વીસ વર્ષના પ્રતિભા સંપન્ન સાધો અઢાર વર્ષની ઉંમરના ત્યાંથી પસાર થયા અને એ જોઈને આ બધું આમ છક થઈ ગયા કે આ જબરા છે ને આ તો સીવતા જાય છે અને પાછા વાતો કરતા જાય છે બધું એક સાથે કેવી રીતે કરે છે એટલે એમને એ વખતે શંકા થઈ કે આ બે વસ્તુ સાથે થઈ શકે ત્યારે ભગતજી મહારાજ એમનો સંકલ્પ પકડીને બોલે કે સાધુરામ જ્ઞાનીને તો અનંત લોચન હોય છે અને પછી એમને લાગ્યું કે આ કોઈક અલૌકિક પુરુષ છે અને પછી જ્યારે સભા વિખરેણી અને એ વખતે ભગતજી મહારાજ પાસે ગયા અને પછી એમની પાસે બેઠા એ વખતે ભગતજી મહારાજે કીધું કે સાધુરામ તમે સ્વામિનારાયણની નિષ્ઠા સમજા છો એ વખતે પેલા સાધુરામ કોણ હતા શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ હા નાની ઉંમરના હતા પણ તેજ તો એવું હતું કે એ તેજનું આકર્ષણ કોઠારી ગોવર્ધનભાઈને થયેલું એ તેજનું આકર્ષણ વિહારીલાલજી મહારાજને થયેલું એ તેજનું આકર્ષણ કોઠારી બેચર ભગતને થયેલું એમનું આકર્ષણ યોગેશ્વર દાસ સ્વામી જુનાગઢના મહાસમર્થ સદગુરુ સંત એ પોતે યોગેશ્વર દાસ સ્વામી એવું બોલેલા કે છોકરા તારામાં તેજ અપાર છે અને વિદ્યુત શક્તિ પણ અદભુત છે એમણે કીધું કે ભવિષ્યની અંદર તારી પાછળ લાખો માણસો ફરશે અને શ્રીજી મહારાજ તારામાં અખંડ નિવાસ કરીને રહેવું પરમ અદ્વૈત સ્વરૂપ મને તારું દેખાય છે આ શાસ્ત્રીજી મહારાજની નાનપણથી પ્રતિભા હતી પણ એમણે પણ ભગતજી મહારાજનું તે જ અલૌકિક દેખાયું અને એમની પાસે પોતે ગયા અને પછી ભગતજી મહારાજના ચરણોમાં બેઠા ભગતજી મહારાજ કીધું સાધુરામ સ્વામિનારાયણની નિષ્ઠા કરી છે કે નહીં શાસ્ત્રીજી મહારાજ કે પાછા પડ્યા નહોતા એમણે કીધું મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી થકી મેં સિદ્ધ કર્યું છે કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે ભગતજી મહારાજ તો અર્ધી નિષ્ઠા થઈ સ્વામીની નારાયણ ની નિષ્ઠા સ્વામીની તો બાકી કે એ લાવ્યા અને એમણે બાકીનારાયણ ની પાકી નિષ્ઠા થાય તો આ પાકું થયું કે બાકી અધૂરું એટલે પછી શાસ્ત્રીજી મહારાજે કીધું કે આવી વાત મેં ક્યારે સાંભળી હું માનું નહીં કે ચાલો તમારે મારો ગુરુ કહેતો માનું કે તમારો ગુરુ એ વાત જાણે છે અને પછી આયોજન ગોઠવાયું કે શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામીના ઢોલિયાની નીચે સંતાઈ ગયા અને ભગતજી મહારાજ જે આવ્યા અને પછી જૂની જૂની વાતો બધી યાદ કરી અને એ વખતે વિજ્ઞાનંદ સ્વામીએ કીધું કે સ્વામી અક્ષર છે એ મા મેં કાનો કાન મહારાજ થકી અનેક વાર સાંભળેલું છે આ વાત થઈને શાસ્ત્રીમાં ઝેઠેથી બહાર આવ્યા એ કે મને કેમ કીધું નહીં આ વાત એ વખતે વિજ્ઞાનંદ સ્વામીએ કીધું કે જુઓ બીજું તો કાંઈ નહીં પણ અત્યારે સંપ્રદાયની અંદર એ વાત બધાને પચે એવી નથી એટલે પછી એ વાત નથી કરતા પણ તમે સમજી શકો બરાબર પાકી રાખજો આ પ્રસંગથી શાસ્ત્રીજી મહારાજે જે નિર્ણય નિશ્ચય કર્યો અક્ષર અને પુરુષોત્તમનો પછીનું આખું જ જીવન એનું એના માટે છે અક્ષરને એક જ વસ્તુ અમને નક્કી કરી આ વાત સાચી છે તો શું કામ દબાઈ લઈ લેવી જોઈએ જો ખોટી હોય તો બરાબર છે પણ જે વાત સાચી છે એનું પ્રવર્તન કેમ ન થાય ભલે ગમે એટલા કષ્ટો આવે વિઘ્નો ગમે એટલા આવે શાસ્ત્રીજી મહારાજનો શ્લોક કયો તો ખબર છે ભરતૃહરિનો પ્રસિદ્ધ શ્લોક એમને બહુ પ્રિય હતો અને એમાં એવું લખ્યું છે કે પ્રારભ્ય તે ન ખલ વિઘ્ન ભયેન ન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા પેલા શું નીચ માણસો કેવા હોય છે ખબર છે પ્રારબ્ય તે ખલો વિઘ્ન ભયન નીચે એ છે ને વિઘ્નના શરૂઆત જ ન કરે ક્યાળો આમ થશે તો આમ થશે શરૂ જ ન કરે બેહી જ એ ઊભો જ ના થાય પણ બીજા વાત કરી કે મધ્યમ પુરુષો કેવા હોય છે કામની શરૂઆત કરે પણ વિઘ્ન આવે ને મૂકી દે કે ચાલો આપણાથી કંઈ થાય એવું લાગતું નથી અને ઉત્તમ પુરુષો કોને કહેવાય વારંવાર આવે ને અને પડે પોતે તો પણ ક્યારેય સાચો કામ છે કર્યો એનો પ્રારંભ કરો એને ક્યારેય છોડે નહીં અને ઉત્તમ પુરુષો શાસ્ત્રીજી મહારાજ એ કેટેગરીની અંદર આવતા હતા એટલે એમણે તો આ મોરલી વગાડવાની ચાલુ કરી જબરજસ્ત અને એના માટે એમણે ઘણો બધો સંઘર્ષ સહન કરવો પડ્યો શાસ્ત્રીજી જબરજસ્ત નિષ્ઠા ભગતજી મહારાજ પ્રત્યે એમની જે નિષ્ઠા છે એના માટે એમને ઘણું સહન કરવું પડ્યું છે અને બીજું અક્ષર અને પુરુષોત્તમ ની વાતનું પ્રતિપાદન જો આ બે વસ્તુ મૂકી દે ને શાસ્ત્રીજી મહારાજ તો સોનાની અંબાડીએ બેસીને પૂજા એમ હતા કોઈ કોઈ ખામી નહોતી ત્યાં આગળ વડતાલ ની અંદર એમની જે સ્થિતિ હતી સદગુરુ નો ગાદી ને તક્યો હતો ત્યાં આગળ પોતે આખા સંપ્રદાય ની અંદર સૌથી વિદ્વાન સાધુ હતા અસ્મિન સંપ્રદાય એકમ એવા આવતો રંગાચાર્ય કહેતા હતા અને સાધુતામાં એનો જોટો જડતો નથી આવી વાતનું પ્રતિપાદન તો કોઠારી ગોવર્ધનભાઈ કરે અને કે કે વડતાલના બે હજાર સાધુઓમાં શાસ્ત્રી યજ્ઞપુરુષ પુરુષ દાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી સાધુ મેં બીજો જોયો નથી અને એની સાથે સાથે પોતે આટલા બધા સારા કથાકાર શાસ્ત્રીજી મહારાજ હતા એમની કથામાં હજાર હજાર માણસો બધા ભેગા થાય એમને સાંભળવા માટે અને શાસ્ત્રીજી મહારાજ પોતે પાટીદાર જ્ઞાતિને કહેવાય જ્ઞાતિનું પણ એ વખતે ઘણું હતું ભગતજી મહારાજ એક દરજી હતા જેનું વારંવાર અપમાન થતું હતું અભણ હતા અને ગૃહસ્થ હતા અને છતાં પણ શાસ્ત્રીજી મહારાજે જોયું કે આ સાચી છે તો પછી એમણે એ વસ્તુ મૂકી નથી તો શાસ્ત્રીજી મહારાજના જીવનું એક મહાન કાર્ય એ હતું કે ભગતજી મહારાજના વેશની અંદર બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષને ઓળખ્યા એમણે બાકી ઓળખવા કેટલા કણ હતા ભગતજી મહારાજના સમાગમ માટે શાસ્ત્રી એવું લખાયું છે ભગતજી મહારાજે પોતે વાત કરેલી છે કે મારો સમાગમ કેટલો કઠણ છે કે સિંહણની પૂઠ ઉપર ભમર્યું મધ હોય અને પછી એ લેવું હોય તો કેટલું કઠણ પડે એક તો સિંહણની પૂઠ ઉપર અને પેલું ભમર્યું મધ અને ત્યાં જઈને મધ ખાવાનું છે આ સહેલું છે કોણ પહોંચી શકે ત્યાં આગળ પણ શાસ્ત્રીજી મહારાજે એ પોતે માથું સદગુરી ભક્તિ કરે જન સોઈ જાકે ધડ પર ના શિષ હોય માથે મસ્તક ના હોય ને એ આ કામ કરી શકે શાસ્ત્રી મહારાજે મસ્તક મારી દો કે જે થાય તે પણ આ કામ આપણે કરવું છે અને પછી એના માટે પોતે સંઘર્ષ કર્યો ઘણું બધું સહન કર્યું ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે ત્યાં બહુઆ છે અને પ્રશ્ન શું તો ખબર છે ભગતજી મહારાજ અપમાન કરે આખો સંપ્રદાય અપમાન કરે તો બરાબર છે ભગતજી મહારાજ કે હાર તોરા લઈને તૈયાર ના હોય કે આવો આવો પધારો તમારા માટે આસન તૈયાર આપણે જેમ ને કે બેસાડીને આસન માટે તૈયાર રાખે તમે કથા સાંભળો કોઈ તૈયારી કરતા નહોતા આવે ને તો કાઢતા કોને પૂછીને આવ્યા છો હાલે આવો છો આમ એમ ધોડ્યા આવો છો શાસ્ત્રીજી મહારાજ પાંચ પાંચ કાગળ લખે ભગતજીમાં જ એકેનો જવાબ ના આપ્યા કેટલું કઠણ પડે આપણે બાપાને એક કાગળ લખ્યો જવાબ ના આવ્યો ને તો આપણે ઢીલા પડી આવું પતી ગયો બધું પેલા જેવું રહ્યું નથી એવું આપણને થઈ જાય શાસ્ત્રીજી મહારાજ ભયંકર અપમાન અપમાન હળધોત કરી નાખે ભગતજી મહારાજ એક બાજુથી સંપ્રદાયવાળા અપમાન કરે બીજી બાજુ ભગતજી મહારાજ પોતે અપમાન કરે શું પરિસ્થિતિ આ સાધુઓની થતી હશે અને છતાં ભગતજીને એમને છોડ્યા નથી શીર સાટે સમાગમ એમને પ્રાગજી ભગતનો એ વખતે કરેલો છે કોઈ વ્યવસ્થા નહીં અને ભગતજી મહારાજનો સમાગમ કરવા ગયા શાસ્ત્રીજી મહારાજ એટલા માટે તો એ વખતે આ બધા સાધુઓને ભગવા પહેરવામાં આવે એક સાથે વિજ્ઞાનદાસ સ્વામી કેશવ પ્રસાદ સ્વામી યજ્ઞ પુરુષ દાસજી નારાયણ ચરણદાસજી પુરુષોત્તમ દાસજી અને મહાપુરુષ દાસજી આ છ સંતોને ભગવા ઉતારીને ધોળા પહેરાવી દેવામાં આવે બહુ મોટું અપમાન છે ભયંકર મરવા કરતાં વધારે મોટું અપમાન કહેવાય કે સાધુઓને બહુ મોટું પાપ કર્યું હોય ને એને ભગવા ઉતારીને ધોળા પહેરાવી દેવામાં આવે આ સાધુઓને ભગવા ઉતારીને પાર્ષદ કરાવી દીધા અને છતાં પણ એ લોકોએ મૂક્યું નહીં પછી પણ મૂક્યું નહીં અને પછી તો ભવિષ્યની અંદર એમની કિંમત થઈ બધાને પાછા સંત બનાવવામાં આવે

અત્યંત વર્તન શુદ્ધ અને ભગવાન સિવાય બીજી કોઈ એના અંતરની અંદર ઈચ્છા નહીં આવા જે સંતો હતા એમને વગર કારણે કષ્ટ સહન કરવા પડ્યા પણ સિદ્ધાંત માટે મરણિયા થયા હતા એમણે પોતાની વાત છે એ ક્યારે મૂકે નહીં શાસ્ત્રીજી મહારાજની કેવી પ્રતિભા હતી કઈ કઈ રીતે એમણે ત્યાંથી કાર્ય કરેલું આ બધા દસ્તાવેજો આની અંદર પડેલા છે જેમ જેમ સમય પસાર થતો જશે એમ એમ આપણે એક પછી એક વસ્તુ છે એ આની અંદર જોતા જઈશું પણ આ એક અદ્ભુત ગ્રંથ છે આપણે બધાય પારાયણ તો અહીંયા થશે પણ આ વાંચવા જેવો ગ્રંથ છે વાંચવા નહીં મનન કરવા જેવો પચાવવા જેવો અને એને માણવા જેવો ગ્રંથ છે તો આપણે સાથે સાથે જો કોઈ પોતે વાંચવાનો જેને અભ્યાસ હોય ને ભેગા ભેગા વાંચતા જશે ને તો એની અંદરથી આપણને બહુ મજા આવશે એની સાથે એક નવો ગ્રંથ બીજો પ્રકાશિત થયો છે હમણાં આ ગુરુ પૂનમે હજી અવેલેબલ નથી યજ્ઞ પુરુષ ઉપનિષદ આ પણ અદ્ભુત ગ્રંથ છે એટલે બંનેનો સમન્વય કરી કરી અને આપણે આ ઉપાસના રહસ્યો છે એને આત્મસત કરવાનો એને શીખવાનો આપણે પ્રયત્ન કરતા જઈશું મારા સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આ અસ્મિતાને સમજી અને એ માર્ગે ચાલી શકીએ સજાન સ્વામી મહારાજની